स्टूडेंट्स केम छो बधा विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चरनी अंदर स्वाध्याय 2.4 सुधी जोयुं हतुं। आजे छे आपणे स्वाध्याय 2.5 तरफ जई रह्या छे, त्यारे तमने स्क्रीन ऊपर जे छे नित्યસમો દેખાય છે। આ હાઇલાઇટ કરેલા નિત્યસમો છે, તમારે તમારી બુકમાં લખી અને પાકા કરવાના રહેશે। આ જે નિત્યસમોનો ઉપયોગ તમે આગળના દાખલામાં કરી શકશો, બરાબર। આ જે નિત્યસમ છે એ તમને આવડતા હશે તો જ તે તમને છે આગળના દાખલાનું સાદુરૂપ આપતા આવડશે, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જે નિત્યસમો હાઇલાઇટ કરેલા છે એ તમારે લખવાના રહેશે। પ્રશ્ન નંબર 1, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી આપણે નીચેનો ગુણાકાર મેળવવાનો છે। તો તમે જુઓ, પહેલી રકમ એક્સ પ્લસ 4 અને એક્સ પ્લસ 10, તમે બંને કૌંસ અંદર જોઈ શકો છો એક્સ કોમન છે, બરાબર। તો આ નિત્યસમ છે એ કોના ઉપરથી, આ રકમ છે એ કયા નિત્યસમ જેવું છે, તો આપણે ઉપર સ્ક્રોલ કરીએ એટલે ખબર પડે કે ઉપર જે છે એ તમે જોઈ શકો ચોથું નિત્યસમ છે। એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી, એનું વિસ્તરણ કેમ થાય, એક્સ સ્ક્વેર પ્લસ 1 એ પ્લસ બી હોલ પછી બહાર છે ઇન્ટુ એક્સ પ્લસ એ બી, બરાબર છે। એટલે આપણે એવી રીતના છે એ દાખલો ગણવાની શરૂઆત કરીએ, બરાબર છે। એટલે નિત્યસમ કયું વાપરીએ છીએ એ પણ લખવાનું આપણે। તો અહીં તમે જે નિત્યસમ વાપરતા હોય, તો આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો, બરાબર, એક્સ પ્લસ એ પ્લસ ઇન્ટુ એક્સ પ્લસ બી, બરાબર છે। એ વાળા નિત્યસમનો ઉપયોગ કરીએ ત્યારે આપણને જવાબ શું મળે છે, એક્સ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી નો, બરાબર છે, ઉપયોગ કરી અને આપણે છે આ દાખલો ગણવાનો થાય। તો અહીંયા તમને ખબર જ છે કે એક્સ અને એ અને બી તમને ખ્યાલ જ છે, એક્સ આ છે ને એક્સ બી છે, તો એ બરાબર 4 છે, બી બરાબર શું છે 10, બરાબર। તો એ બરાબર 4 બી બરાબર 10 લઈએ તો એક્સ સ્ક્વેર છે એટલે કે શું થશે, એક્સ સ્ક્વેર વત્તા એ પ્લસ બી, એ પ્લસ બી એટલે 4 ને 2 સોરી 4 ને 10 14, એ આપણે કૌંસમાં એક સ્ટેપ વધારીને લખીએ તો વાંધો નહીં, એ ઇન્ટુ બી એટલે 4 ગુણ્યા 10, બરાબર છે। સાદુરૂપ આપીએ, એક્સ સ્ક્વેર વત્તા 10 અને 4 નો સરવાળો 14x, બરાબર, 14x વત્તા 40, 10 ચોક 40, બરાબર છે। આ શું થયું, તમને યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી આપણે શું મેળવ્યો, ગુણાકાર, એનો જવાબ આવ્યો। એવી જ રીતના બીજો છે તમે જોઈ શકો છો દાખલો, એક્સ પ્લસ 8 ઇન્ટુ એક્સ માઇનસ 10, બરાબર છે, એક્સ પ્લસ 8 અને એની બાજુમાં છે એક્સ ઓછા 10। હવે તમને ખબર જ છે એ પ્લસ બી છે, એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી, બરાબર છે, એમાં બીની કિંમત ઋણ છે, એવું જરૂરી નથી કે પ્લસ જ હોય, બરાબર છે। એટલે આપણે ઉપર જે નિત્યસમનો ઉપયોગ કર્યો ને એ જ નિત્યસમનો ઉપયોગ કરી આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી, બરાબર છે। હવે એ તરીકે આપણે શું લઈએ છીએ 8, બરાબર છે, બી તરીકે શું લેશું, તમને બધાને ખબર હોવી જોઈએ, માઇનસ 10, બરાબર, નિશાની સાથે લખવાની। હવે આ સમીકરણની અંદર આપણે આ કિંમતો મૂકીએ તો એક્સ સ્ક્વેર વત્તા, ખબર જ છે તમને બધાને, એ પ્લસ બી એટલે એ એટલે 8 વત્તા માઇનસ 10 આવશે, બરાબર છે। પછી વધે ઓછે ઓછા આપણે કરશું, પણ પહેલું સ્ટેપ છે એ તમને ખબર છે, 8 વત્તા ઓછા 10 ઇન્ટુ એક્સ પ્લસ 8 ઇન્ટુ માઇનસ 10, બરાબર છે। સાદુરૂપ છે એ આપીએ, એક્સ સ્ક્વેર વધે ઓછે ઓછા શું આવશે, ઓછા 2 આવશે, ઓછા 2x, બરાબર, ઓછે વધે ઓછા થાય અને જવાબ આવશે -2x, પ્લસ માઇનસ અહીંયા પણ માઇનસની નિશાની આવશે, વધે ઓછે ઓછા 10 18 ને 80, બરાબર। આ આપણા નિત્યસમનો ઉપયોગ કરી આપણે સાદુરૂપ મેળવ્યું, બરાબર છે। એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો ત્રીજો દાખલો સેમ જ છે, એ જ નિત્યસમનો ઉપયોગ છે। આગળ તમે જુઓ, એક્સ છે એ ફક્ત એક્સ નથી પણ 3x છે, એટલે નિત્યસમ કયું આવશે, એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી, એનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો થાય તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી, બરાબર છે। એમાં એક્સ બરાબર શું આવશે, 3x, બી બરાબર આવશે -5, બરાબર છે। હવે છે આપણે આ કિંમતો છે સમીકરણમાં મૂકી અને એક્સ બરાબર તમને ખ્યાલ છે 3x આવશે, બરાબર, એટલે આ એક્સ સ્ક્વેરની બદલે આપણે મૂકશું 3x નો વર્ગ, બરાબર છે, કારણ કે અહીંયા આપણે આગળ સહગુણક છે એટલે 3x આખા કૌંસમાં વર્ગ કરશું। જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમે બધા કે 3x નો વર્ગ વત્તા એ પ્લસ બી, એ 4 છે બી -5 ઇન્ટુ એક્સ એટલે કે 3x વત્તા એ ઇન્ટુ 2 4 ગુણ્યા -5, બરાબર છે। હવે 3x નો વર્ગ એટલે શું થશે, 3 નો વર્ગ 9, એક્સ વર્ગ વત્તા વત્તે ઓછે ઓછા 4 માંથી 5 જશે એટલે જવાબ આવશે -1, બરાબર, ઇન્ટુ 3x પ્લસ 4 વત્તે ઓછે ઓછા
पर जवाब शो आ ओछा वीस। नाइन एक्स वर्ग प्लस माइनस माइनस थ्री एक्स माइनस ट्वेंटी आ जवाब आयो तमारो तीजा दाखला। हवे तमे जोई शको छो एवी ज रीतना चौथो दाखलो छे एमां पण ए अने बी छे केवा छे तमने खबर पड़ी गई कि वाई स्क्वेर प्लस थ्री बाय टू वाई स्क्वेर माइनस थ्री बाय टू ए बी बंने सरखा छे एक्स पण सरखा छे। तो तमे આગળના નીતિ સમજો વ્યવસ્થિત લખ્યા હોય તો તમને સ્પષ્ટ ખ્યાલ પડી શકે એક પ્લસ છે એક માઇનસ છે તો કયા નિત્યસમનો ઉપયોગ થાય તો આપણે જોઈએ કયા નિત્યસમનો ઉપયોગ થશે કે ભાઈ પ્લસ અને એક માઇનસ હોય તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય અને ઇન્ટુ એક્સ માઇનસ વાય આનો મતલબ શું થશે નિત્યસમ કયો આવશે આપણે ઉપર જોયું એ એક્સ સ્ક્વેર એટલે એક્સ પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર છે। એક વત્તા અને એક ઓછાની નિશાની હોય ત્યારે જ આ નિત્યસમ લાગુ પડે છે બરાબર છે। એમાં એક્સ બરાબર વાય સ્ક્વેર અને વાય બરાબર છે શું છે થ્રી બાય ટુ મૂકીએ આપણે એટલે આપણે જે એક્સ સ્ક્વેર અને માઇનસ વાય સ્ક્વેર છે એ શોધવાનું છે। તો એક્સ સ્ક્વેર તરીકે શું લેશું વાય સ્ક્વેર બરાબર એક્સ બરાબર વાય સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે એમાં ત્રણના છેદમાં બે નાખાઉસનો વર્ગ બરાબર વાય છે વર્ગનો વર્ગ આવશે એટલે વાયની ચાર ઘાત થશે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ એટલે વાયની ચાર ઘાત ઓછા નવના છેદમાં ચાર આ તમારો જવાબ આવશે। હવે તમને ખ્યાલ જ છે કે એક્સ અને વાયની કિંમતો લઈ આપણે યોગ્ય નિત્યસમની અંદર કિંમત મૂકીએ એટલે જવાબ આપણને જે મળે જો આગળ સદુરૂપ અપાતું હોય તો આપવાનું બાકી નહીં। પાંચમો દાખલો તમે જોઈ શકો ત્રણ ઓછા બે એક્સ ત્રણ વત્તા બે એક્સ બરાબર એજ ઇટ ઇઝ એજ નિત્યસમનો ઉપયોગ છે એક માઇનસ છે એક પ્લસ છે બરાબર ખાલી ક્રમનો ગુણધર્મને લીધે આગળ પાછળ છે તો તમને ખ્યાલ જ છે આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર વાળું બરાબર આ નિત્યસમનો ઉપયોગ કરી એક્સ પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો ઉપયોગ કરી આપણે આ પાંચમા દાખલાનો જવાબ લાવવાનો થાય બરાબર તો એક્સ બરાબર ત્રણ આવશે જ્યારે વાય બરાબર શું આવશે ટુ એક્સ બરાબર ત્રણનો વર્ગ તમને બધાને ખબર જ છે આપણે ફટાફટ મોટો દાખલો ગણી નાખીએ તો ત્રણનો વર્ગ તમને ખ્યાલ છે શું આવશે નવ અને ટુ એક્સનો વર્ગ મતલબ આવશે ફોર એક્સ સ્ક્વેર બરાબર નવ ઓછા ફોર એક્સ સ્ક્વેર પાંચમો દાખલો પણ આપણો થઈ ગયો। જો તમે નિત્યસમ ભાગા કર્યા હોય તો તમને વધારે અને વધારે દાખલા છે ઇઝી બનશે। પ્રશ્ન નંબર બે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો। હવે ગુણાકાર તમે જો તમે તમારી નિદાન કસોટી અને ધોરણ આઠમાં પણ આવા દાખલા શીખી આવ્યા છો એટલે વધારે મારે આમાં કંઈ તમને સ્પષ્ટતા કરવાની જરૂર નથી। એટલે પહેલો દાખલો છે એકસો ત્રણ ગુણ્યા એકસો આઠ હવે વિભાજનનો ઉપયોગ કરવાનો છે અને યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે મેળવવાનો છે। ગયા ધોરણમાં આપણે ઘણા બધા નિયમો ભણ્યા હતા તો આમાં તમે કયો નિત્યસમ વાપરીએ એ આપણે ચેક કરવાનું છે બરાબર છે। વિભાજનનો ગુણધર્મ તમને ખબર જ છે આ દાખલો બેઠે બેઠો ધોરણ આઠમાં આપણે આવી ગયો છે જો અમુક લોકોને યાદ હોય તો સ્પષ્ટ રીતે તમે ગણી પણ શકો તો એકસો ત્રણને આપણે સો પ્લસ ત્રણ લખી શકીએ અને સો વત્તા સાત પણ લખી શકીએ। તો આ આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો કારણ કે આપણે સો વત્તા ત્રણ ને સો વત્તા સાત એમ એના વિભાગ એટલે કે ભાગ પાડ્યા બરાબર તો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરી અને આગળ દાખલો ગણી શકીએ એટલે એક્સ પ્લસ એ અને આ શું થઈ ગયું એક્સ પ્લસ બી બરાબર એટલે એક્સ સ્ક્વેર પ્લસ એ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી બરાબર આ નિત્યસમનો ઉપયોગ કરી આપણે આગળ દાખલો કરીએ તો આમાં એક્સ શું થશે સો એ થશે ત્રણ અને બી થશે સાત બરાબર। હવે આમાં કિંમત મૂકીએ એક્સ સ્ક્વેર એટલે સોનો વર્ગ સોનો વર્ગ કેટલો થાય તો તમને બધાને જ ખબર છે સોનો વર્ગ કેટલો થશે એની પાછળ સો છે તો વધારે બે મીંડા લાગી જશે એનો વર્ગ વત્તા ત્રણ ને વત્તા સાત અને ગુણાકારમાં સો વત્તા ત્રણ અને સાતનો ગુણાકાર બરાબર સોનો વર્ગ થશે દસ હજાર વત્તા સાત ને ત્રણ દસ દસ ગુણ્યા સો હજાર વત્તા સાત ને ત્રણ એકવીસ સાત તેરી એકવીસ બરાબર આ બધાનો સરવાળો કરીએ એટલે તમને ખબર પડી જવી જોઈએ કે જવાબ શું આવશે બરાબર છે। આ બેઠો દાખલો તમે તમારા ધોરણ આઠમાં ગણ્યો છે આ તમારો જવાબ
एवज रीतना 95 * 96 એટલે 95 * 96 તમને ખ્યાલ છે એક્સ પ્લસ એ અને એક્સ માઇનસ બી અથવા તો એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી દાખલો ગણી નિત્ય સમનો તમે ઉપયોગ કરી દાખલાનો જવાબ લાવી શકો એટલે 90 + 5 અને 90 + 6 બરાબર એક્સ સરખો એ બી અલગ અલગ એટલે એ જ નિત્ય સમનો ઉપયોગ કરી ફરીથી દાખલો ગણી શકાય એટલે આપણે કહી શકીએ કે અહીં એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ પ્લસ બી જ્યારે રિક્ષામાં દાખલો ગણતા હોય ત્યારે સ્પષ્ટલી તમારે દર્શાવવું પડે કે તમે કયા નિત્ય સમનો ઉપયોગ કરી રહ્યા છો બરાબર હવે એમાં આપણે એક્સ બરાબર શું લઈએ છીએ 90 બરાબર બી બરાબર એ બરાબર લેશું 5 ને બી બરાબર લેશું 6 તો આનો આની કિંમત છે આપણે દાખલામાં મૂકીએ તો એક્સ સ્ક્વેર મતલબ શું થશે 90² + 1 - b 5 + 6 અને એક્સ એટલે પછી 90 થશે નેવું નો વર્ગ 81 + 5 = 11 - 90 એટલે 99 ની પાછળ મીંડો એટલે 990 બરાબર છે અને 5 × 6 = 30 ફરીથી આનો સરવાળો તમે કરી શકો છો સરવાળો કરો અને દાખલાનો જે જવાબ આવે તમને ખ્યાલ જ છે કે શું આવવાનું છે બરાબર છે 9120 બરાબર પહેલાં બે દાખલા ઉપરથી તમને સ્પષ્ટ થયું કે કેવી રીતના દાખલો ગણી શકાય આવી જ રીતના 104 અને 106 પણ દાખલો તમે ત્રીજો દાખલો જાતે ગણી શકો છો તો આ નિત્ય સમૂહ ઉપરથી તમારા બીજાના દાખલા છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે